નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ એકાઉન્ટના ત્રીજા લેક્ચરમાં આપનું સ્વાગત છે. આપણે ગઈકાલે કમિશનના સૂત્ર જોયા અને ઉપાડના સૂત્ર જોયા, તેના ત્રણ દાખલા ગણ્યા હતા. એમાં ઉદાહરણ પહેલું બીજું ગણ્યું હતું. પહેલું ઉપાડનું ઉદાહરણ હતું અને બીજું કમિશનનું ઉદાહરણ હતું, અને પહેલો દાખલો જોયો હતો ઉપાડનો સ્વાધ્યાયનું. હવે અહીં આજે છે દાખલા નંબર 3 અને દાખલા નંબર 4. મિત્રો, અહીંયા દાખલા નંબર 2 મેં નથી લખ્યો, કારણ કે આપણે કાલે જે ઉદાહરણ 2 જોયું હતું સેમ એ પ્રકારનો દાખલો સ્વાધ્યાય 2 નો આપેલો છે, તો તમારે એ જાતે ગણવાનું રહેશે. હવે દાખલા નંબર 3. હવે ચાલો દાખલા નંબર 3 આપણે સ્ટાર્ટ કરીશું. વિસ્મય, અભિજીત અને કુનાલ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. હવે અહીંયા આગળ વિસ્મય, અભિજીત અને કુનાલ તેનું 3:2:4 નું પ્રમાણ આપ્યું છે, એ શું પ્રમાણ આપેલું છે? તો કે નફા નુકસાનનું પ્રમાણ. અને મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફા પર 10% લેખે કમિશન આપવાનું કહે છે. દાખલામાં મૂડીનું પ્રમાણ અને નફા નુકસાનનું પ્રમાણ બંને આપેલા હોય છે, જે સરખા હોતા નથી. મૂડીનું પ્રમાણ માં મૂડી વેચાય છે અને નફા નુકસાનના પ્રમાણમાં ભાગીદારનો નફો વેચાય છે, બંને અલગ અલગ છે. અહીં દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે 3:2:4 અને 10% લેખે કમિશન આપવાનું કહે છે. અભિજીતના ભાગે 30,000 નફો આવે છે, તો મેનેજરના કમિશનની ગણતરી કરો. ફરી એક વખત, વિસ્મય, અભિજીત અને કુનાલ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફા પર 10% કમિશન. હવે આપણે કાલે બે સૂત્ર જોયા હતા, જેમાં આપણે કયું સૂત્ર ક્યાં યુઝ કરવું તેની એક ટ્રીક શીખ્યા હતા, કે જો દાખલામાં કમિશન શબ્દ એકવાર આવે તો આપણે ફરજિયાત સૂત્ર નંબર 1 લેવાનું, અને દાખલામાં કમિશન 2 વાર આવે તો સૂત્ર 2 લેવાનું. અહીંયા આગળ કમિશન શબ્દ 2 વાર આવ્યો છે, તો આપણે સૂત્ર 2 નો ઉપયોગ કરવાનો. સૂત્ર 2 શું હતું? કે કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100 વત્તા કમિશનનો દર. હવે આપણે આગળ વાંચીશું તો આપણને ખબર પડશે કે ખરેખર આપણે સૂત્ર 2 નો જ યુઝ કરીશું. તો વાંચો, અભિજીતના ભાગે 30,000 નફો આવે છે. હવે અભિજીત કોણ છે? તો ભાગીદાર છે, પેઢીનો ભાગીદાર છે. હવે એના ભાગે 30,000 રૂપિયા નફો આવે છે. તો આપણે આ બે સૂત્ર ભણ્યા, એમાં એક અપવાદ હતો. અપવાદ શું હતો? કે કોઈ એક ભાગીદારના નફા પરથી સમગ્ર પેઢીનો નફો આપ્યો હોય તો ફરજિયાત સૂત્ર નંબર 1 નો ઉપયોગ કરવો, કારણ કે મિત્રો કમિશન જે ગણાય એ સમગ્ર પેઢીના નફા પરથી ગણાય, કોઈ એક ભાગીદારના નફા પર ગણાતું નથી. તો આપણે સમગ્ર પેઢીનો નફો શોધવો પડશે, તો અહીંયા આગળ અપવાદ આવશે. તો મિત્રો, તમારે દાખલા નંબર 3 માં કૌંસમાં પેન્સિલથી અપવાદ એવું લખી દેવાનું, તો જેથી આપણને જ્યારે પણ દાખલો ગણીએ ત્યારે ખ્યાલ રહે કે આ દાખલામાં સૂત્ર નંબર 2 નો ઉપયોગ કેમ ના કર્યો, કેમ સૂત્ર 1 નો ઉપયોગ કર્યો, કારણ કે આ દાખલામાં અપવાદ લાગુ પડે છે. માટે તો આપણે સૂત્ર નંબર 1 નો ઉપયોગ કરી અને મેનેજરનું કમિશન શોધીશું. હવે સૌપ્રથમ આપણે અભિજીતના ભાગનો નફો આપ્યો છે, તો આપણે પહેલા પેઢીનો નફો શોધવો પડશે. તો આપણે અભિજીતના નફા પરથી પેઢીનો નફો શોધીશું. તો અભિજીતનો ભાગ કેટલો? અહીંયા અહીંયા આગળ 3 ભાગીદાર આપ્યા છે, અભિજીત, વિસ્મય અને કુનાલ. 3:2:4 ના પ્રમાણ તેનું નફા નુકસાન પ્રમાણ છે. હવે નફો કોનો આપ્યો છે? તો અભિજીતનો નફો આપ્યો છે. અભિજીતનો નફો કેટલો? 2. હવે 2 ભાગે અભિજીતનો નફો છે, પદ મૂકીશું, 2 ભાગે અભિજીતનો નફો 30,000. તો સમગ્ર પેઢીનો નફો શોધવો હોય તો 3 નો સરવાળો કરીશું, 3:2:4 ટોટલ 9 ભાગે પેઢીનો નફો કેટલો? તો આ કેલ્સિયમ આપણે કરીશું, 30,000 × 9 ચોપડી ગુણાકાર થશે, 30,000 × 9/2. તો તમારે કેલ્ક્યુલેટરમાં 30,000 × 9/2 કરવાનું, તો તમારો જવાબ આવશે 1,35,000. આ છે પેઢીનો કુલ નફો, જેને મિત્રો કહેવાશે વહેંચણી પાત્ર નફો.
135,000 વહેંચણી પાત્ર નફો કહેવાશે. હવે આના પરથી મેનેજરનું કમિશન શોધાશે. તો હવે આપણે સૂત્ર મૂકીશું કમિશનનું. કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100. આ સૂત્ર એક આપણે કેમ મૂક્યું, કારણ કે આ દાખલામાં અપવાદ છે. આપણે નફો વહેંચણી પાત્ર નફો શોધ્યો 135,000 ગુણ્યા કમિશન નો દર દાખલામાં આપેલો છે 10%, 10/100. તો આપણને કમિશન મળશે 13,500. તો અહીંયા ગાડી મેનેજરનું કમિશન 13,500 જે આપણે દાખલાથી શોધી લીધું. તો આપણો અહીંયા ગાડી દાખલો પૂરો થાય છે મિત્રો. આવો દાખલો પરીક્ષામાં 3 માર્કનો પૂછાય છે. ચલો એના પછી દાખલા નંબર 4. રાજકુમાર કૌશિક અને શર્માનું નફા નુકસાનનું પ્રમાણ 10:15:10:9 આપવામાં આવેલું છે. અહીંયા નફા નુકસાનનું પ્રમાણ 15:10:9 આપવામાં આવ્યું છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 68,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો. હવે અહીંયા ગાડી દરેક ભાગીદારને મળતા નફાની ગણતરી કરવાની કીધી છે. નફો આપ્યો છે, નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે, તો સીધા ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરી દઈશું નફા નુકસાનના પ્રમાણમાં. નફા નુકસાનનું પ્રમાણ છે ભાગીદારોનું, નફા નુકસાનનું પ્રમાણ 15:10:9. તો આપણે દરેક ભાગીદારને મળતો નફો શોધીશું. દરેક ભાગીદારને મળતો નફો સૌ પ્રથમ કયો ભાગીદાર છે? રાજકુમાર. લખીશું રાજકુમારને મળતો નફો બરાબર સમગ્ર પેઢીનો નફો, કુલ નફો, વહેંચણી પાત્ર નફો આપેલો છે 68,000 ગુણ્યા રાજકુમારનો ભાગ છે 15, ભાગ્યા 15 + 10 + 9 ટોટલ થશે 34. તો મિત્રો રાજકુમારનો નફો આવશે 30,000 રૂપિયા. કેલ્ક્યુલેટરમાં 68,000 × 15/34 કરવાના તો નફો તમને રાજકુમારનો મળશે 30,000 રૂપિયા. એના પછી કૌશિકને મળતો નફો શોધીશું. કૌશિકને મળતો નફો બરાબર 68,000 × કૌશિકનો ભાગ છે 10/34 બરાબર 20,000 રૂપિયા. કૌશિકને 20,000 રૂપિયા મળશે. મિત્રો કેલ્સીમાં તમે કરશો 68,000 × 10/34, તો કૌશિકના ભાગનો નફો આવશે 20,000 રૂપિયા. હવે ત્રીજો ભાગીદાર છે શર્મા. તો લખીશું શર્માને મળતો નફો બરાબર 68,000 × શર્માનો ભાગ છે 9/34, તો એનો નફો આવશે 18,000 રૂપિયા. આ પણ કેલ્સીમાં સેમ એવી રીતે કરશો તો 18,000 રૂપિયા આવી જશે. મિત્રો સીધું આ એકદમ ઈઝી દાખલો, સરળ દાખલો. સીધો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે અને પેઢીનો નફો આપ્યો છે. તો નફા નુકસાનના પ્રમાણમાં ભાગીદારો વચ્ચે નફો વહેંચી લેવાનો એકદમ ઈઝી દાખલો છે. દાખલા નંબર 5. મહેતાને પંડ્યા કરતા 4 ગણું અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે. વર્ષના અંતે પેઢીનો નફો 87,500 થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. આપણે ભાગીદારને મળતી નફાની રકમ શોધવાની છે જે દાખલા નંબર 4માં ગણી ગયા તેવો જ દાખલો છે. પરંતુ દાખલા નંબર 4ની અંદર નફા નુકસાનનું પ્રમાણ આપેલું હતું. આની અંદર નફા નુકસાનનું પ્રમાણ આપણે શોધવાનું છે. એ કેવી રીતે શોધીશું? તો એના માટે જો લાઇન આપી છે કે મહેતાને પંડ્યા કરતા 4 ગણો, અંડરલાઇન કરી દેવાની. મહેતાને પંડ્યા કરતા 4 ગણો એટલે કે કોઈ પણ એક ભાગીદારનો નફો તમે ધારી લો તેના પરથી બીજા ભાગીદારનો નફો મળી જાય. એટલે કે તમે કોઈ પણ એક ભાગીદારનો નફો ધારો, ધારો કે એક ધારો x ધરાય, 10 ધરાય, 100 ધરાય, કયો ધારો એવો કોઈ રૂલ્સ નથી. તમે ધારો કે એક ધારે હોય અને અપૂર્ણાંકમાં જવાબ આવે તો તમે બે પણ ધારી શકો, પરંતુ એક ભાગીદારનો નફો તમારે આમાં ધારવો પડશે. તો અહીંયા જુઓ મહેતાને પંડ્યા કરતા 4 ગણો,
લખીશું આપણે મહેતાની પંડ્યા કરતા ચાર ગણો એટલે કે કોને મહેતાને પંડ્યા કરતા ધારો કે પંડ્યાનો ભાગ 1 હોય તો મહેતાનો ભાગ કેટલો થશે 4 પંડ્યાનો ભાગ 2 હોય તો મહેતાનો 8 એવી રીતે મહેતાને પંડ્યા કરતા એટલે કોઈ પણ સેન્ટેન્સ હોય એના 3 ભાગ પડે મહેતાને પંડ્યા કરતા 4 ગણો 3 વિભાગમાં કોઈ પણ સેન્ટેન્સ વેચાય છે એમાં પહેલા વિભાગનું ત્રીજા વિભાગ સાથે કનેક્શન હોય મહેતાને 4 ગણો કોને કરતા પંડ્યા કરતા એટલે કે પંડ્યાનો 1 ભાગ હોય તો મહેતાનો કેટલો હશે 4 હવે આગળ વાંચીશું બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ લખીશું બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ અડધો ભાગ એટલે હમણાં મેં તમને કહ્યું કોઈ પણ સેન્ટેન્સના 3 ભાગ બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ પહેલાનો ત્રીજા સાથે કનેક્શન બાજપાઈને અડધો ભાગ કોને કરતા મહેતા કરતા મહેતાનો ભાગ કેટલો 4 તો બાજપાઈનો હશે 2 અડધો હવે અહીંયા તમારે એક ઉપર હાસ્યમાં લખી દેવાનું ગણો કે તો ગુણાકાર કરીને શોધવાનું અને ભાગ કે તો ભાગાકાર યાદ રાખવાનું કોઈ પણ એક ભાગીદારના નફા પરથી બીજા ભાગીદારના નફાનું પ્રમાણ મળી જશે હવે જુઓ આપણે દાખલા ગણવાની શરૂઆત કરીશું હવે આપણે અહીંયા આગળ પ્રમાણ આપણે શોધી કાઢ્યું પંડ્યાનું હતું મહેતા અને બાજપાઈ 1 4 અને 2 આવી આપણે શોધ્યું મહેતાને પંડ્યા કરતા 4 ગણો એટલે કે ધારો કે પંડ્યાનો નફા ભાગ બરાબર 1 રૂપિયા તો મહેતાનો નફા ભાગ કેટલો તો અહીં મહેતાનો નફા ભાગ કેવી રીતે કીધો છે મહેતાને પંડ્યા કરતા 4 ગણો મહેતાને પંડ્યા કરતા 4 ગણો એટલે કે મહેતાનો નફા ભાગ કેટલો થશે 4 રૂપિયા હવે કોનો છે બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ તો લખીશું બાજપાઈનો નફા ભાગ એમાં શું કીધું છે બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ એટલે મહેતાનો હિસ્સો કેટલો છે 4 તો બાજપાઈનો હશે નફા ભાગ 2 તો આપણને ત્રણેયનો નફાનું પ્રમાણ મળી ગયું પંડ્યા મહેતા અને બાજપાઈ 1:4:2 હવે 1:4:2 ના પ્રમાણમાં નફાની વહેંચણી કરીશું તો દરેક ભાગીદારના ભાગનો નફો મળી જશે પેઢીનો નફો આપ્યો છે 87,500 તો આપણે લખીશું ભાગીદારને મળતા નફાની ગણતરી ભાગીદારને મળતા નફાની ગણતરી સૌથી પહેલા મહેતાનો નફા ભાગ મહેતા પંડ્યાનો નફા ભાગ પંડ્યાને મળતો નફો બરાબર 87,500 ગુણ્યા મહેતા પંડ્યાનો નફા ભાગ કેટલો 1 ત્રણેયનો સરવાળો કરો 1 + 4 + 2 તો ટોટલ હશે 7 4 × 5 = 7 તો 1/7 તો પંડ્યાને કેટલો નફો મળશે તમે કેલ્સીમાં કરશો 87,500 ગુણ્યા 1/7 તો તમને મળશે 12,500 રૂપિયા પંડ્યાને મળતો નફો 12,500 હવે મહેતાનો નફો બરાબર 87,500 ગુણ્યા મહેતાને નફા ભાગ છે 4/7
तो मेहता ने मळशे रूपया 50,000 केल्सी में 587,500 गुणिया 4/7 तो जवाब आवशे 50,000 रूपया एना पछी कोण रह्यो बाजपाई लखवानू बाजपाई ने मळतो नफो बराबर 87,500 गुणिया बाजपाई नो भाग छे 2 2 ना छेद मां 7 तो बाजपाई ने मळशे 25,000 रूपया त्रणे भागीदार नो नफो शोधी लीधो આ દાખલો એના આગળના દાખલા જેવો જ છે પણ આગળના દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું હતું આમાં આપણે નફા નુકસાનનું પ્રમાણ શોધવાનું છે અને પેઢીનો નફો આપ્યો છે તો પેઢીના નફા નફાને ત્રણેય ભાગીદારોના ભાગે નફા નુકસાનના પ્રમાણે વહેંચી દઈશું તો નફો મળી જશે નેક્સ્ટ દાખલો છે દાખલા નંબર 6 આ થોડો અલગ પ્રકારનો દાખલો આવ્યો છે શીલા સુરભી અને સંકેતની ભાગીદારી પેઢીનો 1,35,000 નો નફો 3:2:3 ના પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી 2:1:3 ના પ્રમાણમાં વહેંચ્યો છે આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડે હવે અહીંયા શું કીધું છે ત્રણ ભાગીદારો છે પેઢીના હવે તેમની પેઢીનો નફો જે પ્રમાણમાં વહેંચવાનો હતો એના બદલામાં ખોટા પ્રમાણમાં વહેંચાઈ ગયો છે તો આપણે ભૂલ સુધારવા નોંધ લખવાની છે આપણે ધોરણ 11 માં ભૂલ સુધારણા નોંધ ભણી ગયા સેમ એવી રીતે ભૂલ સુધારણા નોંધ લખવાની છે આમ નોંધના જેમ જણે ખાસ અમનોત પણ કહેવામાં આવે છે હવે આપણે ખોટું પ્રમાણ કયું અને સાચું પ્રમાણ કયું એ જોઈએ વાંચીએ શીલા સુરભી અને સંકેતની ભાગીદારી પેઢીનો 1,35,000 નો નફો 3:2:3 ના પ્રમાણમાં વહેંચવાનો હતો તેને બદલે ભૂલથી 2:1:3 ના પ્રમાણમાં એટલે કે સાચું પ્રમાણ કયું ને ખોટું પ્રમાણ કયું સાચું પ્રમાણ છે 3:2:3 અને ખોટું પ્રમાણ આવશે 2:1:3 આ પ્રમાણમાં વહેંચવાનું હતું આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આવશે હવે અહીંયા ગણી ભૂલ સુધારણા નોંધ લખતા પહેલા એક નાનકડી ગણતરી કરવી પડશે કઈ ગણતરી તફાવતની રકમ શોધવાની એટલે કે સાચી વહેંચણીમાંથી ખોટી વહેંચણી બાદ કરવી પડશે અને તફાવતની રકમ શોધવી પડશે સૌ પ્રથમ સાચી વહેંચણી એટલે કે 1,35,000 ને સાચું પ્રમાણ આપણું હતું 3:2:3 1,35,000 ને 3:2:3 ના પ્રમાણમાં શીલા સુરભી અને સંકેત વચ્ચે વહેંચણી કરીશું તો સૌ પ્રથમ 1,35,000 ગુણ્યા 3/3 હવે જુઓ અહીંયા લખું છું સાચું પ્રમાણ અને ખોટું પ્રમાણ સાચું પ્રમાણ છે 3:2:3 ત્રણેયનો સરવાળો કરશે 3 ને 3 છ સાત આઠ ટોટલ આવશે 8 અને ખોટું પ્રમાણ છે 2:1:3 એટલે ટોટલ 6 આવશે ત્રણેયનો સરવાળો કરશો તો નફાની વહેંચણી શીલા સુરભી અને સંકેત વચ્ચે પહેલા સાચા પ્રમાણમાં કરીશું તો કેલ્સીમાં તમારે પહેલા શીલાનો નફો શોધવાનો 1,35,000 ગુણ્યા 3/8 તો તમારો જવાબ આવશે 50,625 એવી રીતે સુરભીની ગણતરી કરવાની 1,35,000 ગુણ્યા 2/8 તો તમારો જવાબ આવશે 33,750 એવી રીતે સંકેતની ગણતરી કરશો તો તમારો જવાબ આવશે 50,625 હવે આ સાચી વહેંચણીમાંથી ખોટી વહેંચણી બાદ કરવાની તો ખોટી વહેંચણીનું પ્રમાણ છે 2:1:3 તો હવે 1,35,000 ગુણ્યા 2/6 તો તમને શીલાનો નફો મળશે 45,000 એવી રીતે સુરભીનો મળશે 22,500 એવી રીતે સંકેતનો મળશે 67,500 હવે સાચી વહેંચણીમાંથી ખોટી વહેંચણી બાદ કરવાની એટલે નીચે માઇનસની નિશાની મૂકીશું તો ઉપર કઈ આવશે પ્લસની નિશાની હવે પ્લસ માઇનસ જે આપણે પહેલા નાના ધોરણમાં શીખી ગયા તેવી રીતે પ્લસ માઇનસ માઇનસ નિશાની મોટી સંખ્યાની તો તમારે પહેલા જવાબ આવશે પ્લસ 56,25 5,625 એના પછી આવશે 11,250 એના પછી આવશે 16,875 માઇનસમાં પ્લસ માઇનસ સીધી સામાન્ય ગણતરી જ છે પ્લસ માઇનસ જવાબ મોટી જવાબ આવશે અને નિશાની આવશે મોટી સંખ્યાની હવે અહીંયા ગડી ભૂલ સુધારણા નોંધ લખવા માટે જે પ્લસ છે તેને જમા કરીશું
જે વત્તાકારની નિશાની જે પ્લસમાં જવાબ આવે તેને જમા કરવાનું અને જે માઈનસમાં જવાબ આવે છે તેને આપણે શું કરીશું ઉધાર કરીશું હવે આપણે આમ ન લખીશું ભૂલ સુધારણા ન જ લખીશું સૌપ્રથમ સંકેત સંકેત નું ખાતું ઉધાર કરીશું કારણ કે તેનો જવાબ માઈનસમાં આવ્યો છે તફાવતની રકમ તેની માઈનસમાં આવી છે માટે લખીશું સૌપ્રથમ સંકેતના ચાલુ મૂડી ખાતે ઉધાર 16875 રૂપિયા તે શીલાના ચાલુ મૂડી ખાતે જમા 5625 તે સુરભીના ચાલુ મૂડી ખાતે જમા 11250 ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો સરખો થઈ જવો જોઈએ બાબત જે લખીશું બાબત જે નફાની ફાળવણી ખોટા પ્રમાણમાં થયેલ તેની ભૂલ સુધારણા નોંધ કરી તેના મિત્રો આ સિમ્પલ આમનોંધ હતી જે આપણે ધોરણ 11માં ભણી ગયા એ ભૂલ સુધારણા નોંધ જેને ખાસ આમનોંધ પણ કહેવામાં આવે છે આમનોંધ લખતા પહેલા એક નાની ગણતરી કરી ફરી એક વખત ગણતરી સમજાવી દઉં જે પ્રમાણમાં નફાની વહેંચણી કરવાની હતી તે ખોટા પ્રમાણમાં થઈ ગઈ છે તો તેની ભૂલ સુધારણા નોંધ કરવાની છે તો આપણે સાચી વહેંચણીમાંથી ખોટી વહેંચણી બાદ કરીશું તફાવતની રકમ મળશે જો તફાવતની રકમ માઇનસમાં મળે તો ઉધાર કરવાનું તેનું ખાતું અને જો તફાવતની રકમ જમા મળે તો તે ભાગીદારનું ખાતું જમા કરવાનું પ્લસમાં મળે તો તે ભાગીદારનું ખાતું જમા કરીશું